વરાછા એકે રોડ પર આવેલ શ્રીજી કોમ્પ્લેક્સ પાસે ટાટા કંપનીના ટેમ્પામાં નારિયેળના થેલાની આડમાં ગાંજાની હેરાફેરી કરનારને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી. તેની પાસેથી લાખોનો ગાંજા સહિતના ટેમ્પો અને મોબાઈલ રોકડ કબજે કરી હતી. હાલ સુરતમાં નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાતમીના આધારે વરાછાના એકે રોડ શ્રીજી કોમ્પ્લેક્સ પાછળ બાલુ મહારાજના ટેકરા ખાતેથી ટાટા ટેમ્પો લઈને પસાર થનારા ચંદ્રસિંહ પ્રતાપસિંહ સિસોદિયાની આંતરી ટેમ્પાની ઝડપી લીધી હતી. તે ટેમ્પામાંથી નારિયેળના થેલાની આડમાં ગાંજાની હેરાફેરી થતી હોવાનું સામે આવતા પોલીસે ચંદ્રસિંહ પ્રતાપસિંહ સિસોદિયાની ધરપકડ કરી ગાંજાનું 220 કિલો 400 ગ્રામ એટલે કે 22,04,000 કિંમતનો જથ્થો કબજે કર્યો છે. સાથે પોલીસે ટાટા ટેમ્પો, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી 32,21,000થી વધુની મત્તા પણ કબજે કરી હતી. આજે 23/1 રોજ સુરત શહેરના વરાછા વિસ્તારમાં ચંદ્રસિંહ પ્રતાપસિંહ સિસોદિયા, જે એકે રોડ વરાછાના રહેવાસી છે, એના કબજામાંથી 220 કિલો અને 400 ગ્રામ ગાંજા રેડ દરમિયાન પકડવામાં આવ્યા છે. આ ટેમ્પોના ચાલક છે, ટેમ્પો ચલાવવાનો ધંધો કરે છે અને એના જે સાથીદાર મુંબઈથી આ ગાંજો લઈને આવ્યો હતો એના નામ પણ ખુલવા પામેલ છે, જેના અત્યારે શોધવાની કામગીરી ચાલુ છે. આ જે ગાંજા 222 કિલો અને 400 ગ્રામ પકડવામાં આવ્યા છે એની કિંમત 22,04,000 રૂપિયા જેટલી થાય છે. સુરત શહેરમાં ડ્રગ કોઈ પણ ભોગે ડ્રગના ધંધા સફળ રીતે કોઈ ચલાવવામાં સફળ થશે નહીં, આ નિર્ધાર સાથે શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી છે. સુરતમાં દારૂ સાથે હવે એમડી ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતના માદક પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે પોલીસ આ નશીલા પદાર્થોનું દુષણ શહેરમાં ઘુસાડનારો સામે હાલ તો લાલ લાલ કરી રહ્યું તેમ લાગી રહ્યું છે. અઝર કુરેશી, ડીટેન્ડ ન્યૂઝ.